हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। हूँ धर्मेश कंथारिया अने दीपम इंग्लिश इंस्टिट्यूट वडे संचालित आपणी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज हूँ तमारा माटे फरीथी लईने आव्यो छूँ धोरण 11 सेकेंड लैंग्वेज एटले के अंग्रेजी, अने आपणे भणी रह्या छे यूनिट 7 हाउ डज इट स्मेल, तेनी गंध केवी छे एनो बीजो भाग। આપણે લાસ્ટ ટાઈમ ઘણી બધી સરસ મજાની ચર્ચાઓ કરી ચૂક્યા છે, તમે પેલા કાકાનો ફોટોગ્રાફ પણ જોયા, નેઝલ કેવિટી કોને કહેવામાં આવે, ઓલ્ફેક્ટરી એરિયા કોને કહેવામાં આવે, રિસેપ્ટર્સ કોને કહેવામાં આવે, સ્ત્રીઓની જે ઇન્દ્રી છે ગંધ પારખવાની એના કરતાં પુરુષોની ગંધ પારખવાની ઇન્દ્રી છે તે ઓછી છે। એવી જ રીતે અલગ અલગ પ્રાણીઓ જે છે એ લોકોની પણ ગંધ પારખવાની ઇન્દ્રિયો જે છે તે અલગ અલગ રીતે કામ કરે છે। ચાલો આગળ જઈએ। ટચ એટલે કે સ્પર્શ કરવું, પ્રેશર દબાણ કરવું, એન્ડ પેઇન અને દર્દ થવું, ઓલ રિક્વાયર ડિરેક્ટ કોન્ટેક્ટ, આ દરેકે દરેક માટે તમારે સીધે સીધો કોન્ટેક્ટની જરૂર પડે। કઈ કઈ વસ્તુ? સ્પર્શ કરવા માટે, દબાવવા માટે કે દર્દ ઉત્પન્ન કરવા માટે। યુઝ્યુઅલી સામાન્ય રીતે હિયરિંગ, જે હિયરિંગ છે, હિયરિંગ એટલે કે સાંભળવું, એન્ડ સાઇટ અને દ્રષ્ટિ, તમારી સાંભળવાની તાકાત અને તમારી દ્રષ્ટિ જે છે આર લાઈક સ્મેલ લોંગ ડિસ્ટન્સ સેન્સીસ, તે સ્મોલ લોંગ ડિસ્ટન્સ સેન્સીસ છે, તો નાના અને મોટા ગારાની જે ઇન્દ્રિયો છે તે, કારણ કે સાંભળવાની ઇન્દ્રિય છે ઓછા અંતરની છે, જોવાની ઇન્દ્રિય લાંબા અંતરની છે, તમે દૂર સુધી જોઈ શકો। સ્મેલ હેઝ ઇટ એડવાન્ટેજીસ, સ્મેલ જે છે, ગંધ છે, તેના પોતાના ખુદના કેટલાક ફાયદાઓ છે, એડવાન્ટેજ એટલે કે ફાયદા। સાઇટ ઇઝ જ્યારે દ્રષ્ટિ જે છે, એના માટે તમને લખ્યું છે ઇન ધ સ્ટેટ ઓફ નેચર, શાના વાત કરવામાં આવે છે? પ્રકૃતિની સ્થિતિ, તમારી દ્રષ્ટિની જે પ્રકૃતિ છે તે, નહીં તે કે નેચરની વાત છે। ડિપેન્ડેડ, તમારી દ્રષ્ટિ જે છે તે ડિપેન્ડેડ છે, ડિપેન્ડેડ એટલે શું? ના ઉપર આધારિત હોવું, ડિપેન્ડેડનો મતલબ થશે ના ઉપર આધારિત હોવું, તે આધારિત છે, શાના ઉપર આધારિત છે? ઓન ધ સન, તે સૂર્ય ઉપર આધારિત છે। તમે થશે કે સૂર્ય ઉપર કેવી રીતે? એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ વસ્તુ છે તે તમને ત્યારે જોઈ શકાય છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ તેના ઉપરથી રિફ્લેક્ટ થાય, પ્રકાશનું પરાવર્તન, ગુજરાતીમાં તેને શું કહેવામાં આવે? પ્રકાશનું પરાવર્તન। જ્યાં સુધી પ્રકાશનું પરાવર્તન નહીં થાય ત્યાં સુધી તમે તે વસ્તુને જોઈ નહીં શકો। એટલે જ કે જેવી આપણે બલ્બની સ્વિચ પાડીએ, પ્રકાશ આપણા ઉપર પડે, રિફ્લેક્ટ થાય અને આપણને તે ઓબ્જેક્ટ દેખાય, જ્યારે પ્રકાશ ના હોય રિફ્લેક્શન બંધ થઈ જાય, આપણને દેખી શકાતું નથી। માટે લખ્યું છે કે સાઇટ ઇઝ ડિપેન્ડેડ ઓન ધ સન, તે સૂર્ય ઉપર આધારિત છે, ઇઝ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ, અને વિશાળ માત્રામાં, ગ્રેટ એટલે મહાન નહીં, ગ્રેટ એક્સટેન્ટ એટલે કે વિશાળ માત્રામાં, વિશાળ પ્રમાણમાં તે યુઝલેસ થઈ જાય છે, બિનઉપયોગી થઈ જાય છે એટ નાઇટ, રાત્રે, કારણ કે પ્રકાશનું પુનરાવર્તન થતું નથી। બટ સ્મેલ, પણ તું જે ગંધ છે, ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી, જ્યારે ગંધ જે છે તે દિવસ રાતની ડ્યુટી ઉપર છે। તમે ઊંઘ્યા હોય તો બી ગંધ આવે, તમે નામ સાંભળ્યું છે કુંભકર્ણનું, તો કુંભકર્ણને જગાડવા માટે આજુબાજુમાં ખાવાના પકવાન મૂકવામાં આવતા, એટલે એની સુગંધ લઈને તે ઊભો થઈ જતો, એટલે કે ગંધ છે તે દિવસ રાત કામ કરે। ઓલ્સો હિયરિંગ, સાંભળવાની જે ઇન્દ્રિય છે ઇઝ ડિપેન્ડેન્ટ, તે આધારિત છે ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ, અવાજ કેવો છે, કેટલા પ્રકારનો પ્રમાણનો છે એના ઉપર ડિપેન્ડેડ હોય છે। સાઉન્ડ જે છે તે ડેસિબલમાં માપવામાં આવશે, એ ધ્યાન રાખીશું। ઇફ એનિમલ એ, જો એ નામનું પ્રાણી ઇઝ ટ્રાઇંગ ટુ લોકેટ એનિમલ બી, તે બી નામના પ્રાણીને શોધતું હોય, એ પ્રાણી એટલે મનુષ્ય પણ લઈ શકાય, વાંધો નહીં, એનિમલ બી મે સક્સીડ, તો બી નામનું પ્રાણી ત્યારે સફર થશે રિફ્રેનિંગ ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ, જો તે ટાળી દેશે, રિફ્રેન કરવું એટલે કે અટકાવવું, ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ, તે અવાજ થતો અટકાવી દેશે તો તે બચી જશે। તમે રમ્યા હોય, અમારા ગામડામાં છપ્પો કે હવે સંતા કુકડી કહે છે, અને હિન્દીમાં લુકા છુપી કહે છે પિક્ચર આવ્યા પછી, તો એ લુકા છુપી જે છે એ જે છે તમારે બચવું હોય તો તમારે અવાજ કરવું જોઈએ નહીં, પરંતુ ગંધ માટે એવું નથી। ઓર્ડર ઓન ધ કન્ટ્રરી, વિરોધમાં જ ગંધ જે છે, ઓર્ડર એટલે કે ગંધ જે છે ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ, તમે તેને કોન્શિયસલી કંટ્રોલ્ડ કરી શકો નહીં, કોન્શિયસલી એટલે સભાન અવસ્થા, તમે સભાન અવસ્થાથી તેને અંકુશમાં લઈ શકો નહીં, કોને? ગંધને, તમે નાખ્યું છે સ્પ્રે તો તમે એને પછી એમ નહીં કે ચાલો હવે અટકી જશે, નહીં જાય તો વાંધો નહીં, પરંતુ એવું થઈ શકે નહીં। અમોંગ પ્રાઇમેટ્સ, સામાન્ય રીતે આપણે વાંદરો લઈ લઈએ છીએ, પરંતુ માનવ અને વાંદરાની જે બાયોલોજીકલ સ્ટ્રક્ચર છે એ સરખું છે, અહીંયા ગાડી માનવ અને વાનરને સમાવિષ્ટ કરનારો સ્તન્ય, સસ્તન, અહીંયા ગાડી શબ્દ આવશે સસ્તન્ય, પ્રાણીઓનો સર્વજ વર્ગ, ઓકે, જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે તેમાં ટોચમાં આપણે મનુષ્ય આવીએ,
તદુપરાંત વાંદરાઓ આવે, ખાસ કરીને એની અંદર ચિમ્પાન્જી ને એ બધા છે તે, મીન્સ જેની પાસે બુદ્ધિ છે તેવા. અમંગ પ્રાઇમેટ્સ, પ્રાઇમેટ્સની અંદર જનરલી સામાન્ય રીતે હ્યુમન્સ, તેની અંદર આપણે કોની વાતચીત કરીશું? હ્યુમનની, માનવની. એસ્પેશિયલી ખાસ કરીને ધ સેન્સ ઓફ સ્મેલ, આપણી જે ગંધ પારખવાની ઇન્દ્રિય છે, હેઝ બીન ડિસ્પ્લેસ, તે મોટે ભાગે વિસ્થાપિત થઈ ચૂકડી છે. આપણી જે ગંધ પારખવાની જે ઇન્દ્રિય છે તે હવે અટકી ગઈ છે ફોર લોંગ ડિસ્ટન્સ પર્પઝ, લાંબા ગાળા માટે. લોંગ ડિસ્ટન્સ એટલે લાંબા અંતરનું, અને પર્પઝ એટલે કે હેતુ. લાંબા અંતરના હેતુ માટે આપણી જે છે ગંધ પારખવાની ઇન્દ્રિય છે તે વિસ્થાપિત થઈ ચૂકી છે બાય ધ સેન્સ ઓફ સાઇટ, આપણી જોવાની દ્રષ્ટિને કારણે. આપણે દૂર સુધી જોઈ શકીએ છીએ, માટે શું આપણે ગંધ નથી પારખતા. તમે સાંભળ્યું હશે કે ભાઈ રીચ આવતું હોય તો રીચની દ્રષ્ટિ, કારણ કે તમે 11મા ધોરણમાં બીજો જ પાઠ, પહેલો જ પાઠ ભણ્યો હશે અલીભાઈ વાળો, તો રીચ જે છે તે દૂર સુધી જોઈ નથી શકતું, પરંતુ તે સુગંધ લઈ શકે છે, ગંધ લઈ શકે છે અને એ દિશામાં હુમલો કરે. તો આપણી જે છે દ્રષ્ટિને કારણે આપણી ગંધ પારખવાની ઇન્દ્રી ઓછી થઈ ગઈ છે. ધીસ ઇઝ ધ રિઝલ્ટ, પરિણામે નોટ ઓનલી ધ શાર્પનિંગ ઓફ સાઇટ, આપણી દ્રષ્ટિ પણ એટલી શાર્પન નહીં થઈ, તીવ્ર બની, બટ ઓફ અ ડિફનિંગ ઓફ સ્પેલ, સાથે સાથે આપણી ગંધ પણ જે છે તે ડેડનિંગ થઈ ગઈ, મૃતપાય બની ગઈ. ડેડનિંગ એટલે કે મૃતપાય. અવર સેન્સ ઓફ સ્મેલ, આપણી જે ગંધ પારખવાની ઇન્દ્રી છે, ફાર લેસ ડેલિકેટ, તે ખૂબ જ ડેલિકેટ છે. ડેલિકેટ એટલે શું? તો કે ભાઈ કોમળ છે, તે ખૂબ જ કોમળ છે. ધેન ધેટ ઓફ અ ડોગ, ડોગ કરતાં આપણી જે છે ગંધ પારખવાની ઇન્દ્રિય છે તે ઓછી છે. ધીસ શોઝ અપ ધ ફિઝિકલ ફેક્ટ, અને આ આપણી એક શારીરિક હકીકત છે. એનું કારણ છે કે તમે આગળ ભણ્યા બતાવ્યું આગલા પાર્ટ લેસન પાર્ટની અંદર કે આપણી જે નેઝલ કેવિટી છે તે ખૂબ જ નાની છે. જ્યારે કૂતરો તમે જોશો મોઢું લાંબું છે, તો એની નેઝલ કેવિટી પણ એટલી જ લાંબી છે. તો એનો મતલબ કે એના રિસેપ્ટર્સ જે છે, જ્ઞાનતંતુઓ, એ રિસેપ્ટર પણ વધારે છે. અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર ડેલિકેટ ડેટ ઓફ અ ડોગ, ડિસોલ્વ્સ ઇન અ ફિઝિકલ ફેક્ટ, આપણી શારીરિક હકીકત છે. ધેટ એરિયા ઓફ સ્મેલ રિસેપ્શન, આપણી જે સ્મેલ રિસેપ્શન છે, ગંધ પારખવાના જે જ્ઞાનતંતુઓ છે, રિસેપ્ટર્સ એટલે કે જ્યાં આગળ મેળવવામાં આવે તે રિસેપ્ટર મેળવવું, ઇન અવર નોઝ, આપણા નાકની અંદર જે ગંધ પારખવાના જે અણુઓ જે છે, સોરી રિસેપ્ટર્સ છે, મચ લેસ, તે ઘણા ઓછા છે. આપણે ફોટોગ્રાફ જોયો હતો, એન્ડ સો ધ એરિયા ઓફ ધ બ્રેઇન, અને તેને કારણે આપણો જે મગજનો ભાગ છે ગીવન ઓવર, તેના સાથે થોડોક જ કનેક્ટેડ છે. તમે લાસ્ટમાં જોયું હતું ટુ ધ રિસેપ્શન, કે જ્યાંથી રિસેપ્શન થાય છે ત્યાં આગળ. એન્ડ એનાલિસિસ ઓફ ઓલ ફેક્ટરી સેન્સેશન, અને જે ઓલ ફેક્ટરી એરિયાની અંદર જે પોલાણના ભાગમાં જેટલી ગંધ આવી તેનું જ મગજ શું કરી શકે છે? પૃથ્થકરણ કરી શકે છે, કારણ કે રિસેપ્ટર ઓછા છે. ધ મેકેનિઝમ બાય વિચ, આ જે આપણું યંત્ર છે, આપણું જે નાક ને બધું છે તેને યંત્ર ગણે છે, લોક બીજા કોઈ સાધનની વાત નથી. ધ મેકેનિઝમ બાય વિચ, કે જેના વડે અ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવેટ્સ, કે જેના વડે ચોક્કસ ગંધ જે છે તે એક્ટિવેટ થાય છે. એક્ટિવેટ એટલે ચાલુ થવું, અહીંયા ગાડી હા કાર્ય કરવા માટે. અ સર્ટન રિસેપ્ટર, તે વખતે ચોક્કસ પ્રકારના જે આપણા રિસેપ્ટર છે, જ્ઞાનતંતુઓ છે, જેના ઉપર આપણી ગંધ પરખાય છે. દેટ ઇઝ વાય વન કેમિકલ સ્મેલ ડસ એન્ડ અનધર સ્મેલ સો ઇઝ યેટ ઓન, એને કારણે આપણી એક કેમિકલ ગંધ છે તેને આપણે પારખી લઈએ છીએ, બીજી બાકી છે. હવે સમજી લો વાક્ય શું કહેવામાં આવે. તમે કદી કદાચ કેમિસ્ટ્રી લેબમાં ગયા હશે તો કેમિસ્ટ્રી લેબની અંદર એક પ્રકારની જ ગંધ આવે. તમે જેવા ઘૂસો તો જે તીવ્ર ગંધ જે છે એ તીવ્ર ગંધ તમારું નાક જે છે ગંધ લઈ લે છે એ સુગંધને, અને એ સુગંધથી તમારા જે જ્ઞાનતંતુ એટલે કે રિસેપ્ટર છે તે તરત જ હલી જશે, એને સ્વીકારી લેશે, અને એટલી તીવ્ર વાસ છે કે એ તમારા મેમ્બ્રેન્સને, તમારો મેમ્બ્રેન્સ એટલે શું? પટલ, કોષ પટલ તમે શબ્દ વાપરો છો, એ મેમ્બ્રેન્સને શું કરી નાખશે? કાણા કરી નાખશે, પંક્ચર કરી દેશે. અને એને કારણે શું થાય છે કે બીજી ગંધ પરખાતી જ નથી, એટલે જે પહેલી ગંધ આવી ગઈ તીવ્રવાળી તે તમને દેખ લાગશે. અને માટે તમે જ્યારે પણ કેમિસ્ટ્રી લેબમાં જાઓ ત્યારે ગંધ એક જ પ્રકારની લાગે છે. રિસન્ટલી હમણાં જ દેર હેવ બીન સજેશન્સ, કેટલાક સજેશન્સ મળ્યા છે દેટ કેમિકલ સ્મેલ, દરેક કેમિકલને ચોક્કસ ગંધ હોય છે. એઝ ધે ડીડ બીકોઝ ઓફ ઓવરઓલ શેપ ઓફ ધ મોલેક્યુલ્સ, તેમના જે મોલેક્યુલ છે, મોલેક્યુલ એટલે કે અણુઓ, તેમના અણુઓના આકારે તેમની ગંધ પણ ચેન્જ હોય છે, પરંતુ કેમિસ્ટ્રી લેબમાં એક સરખી લાગશે. એનું કારણ મેં તમને કહ્યું, બીકોઝ શા માટે? ડે પંક્ચર્ડ, કારણ કે તે કાણું કરી દે છે. પંક્ચર્ડ એટલે કે કાણું કરવું. ધ મેમ્બ્રન્સ, તે આપણા કોષપટલ જે છે એ કોષપટલને શું કરી દેશે? કાણા કરી દેશે. ઓફ ધ સ્મેલ રિસેપ્ટર્સ, કે જ્યાં આપણે ગંધને પારખવા માટેના રિસેપ્ટર્સ છે એ બધા કાણા થઈ જશે. કાણા થઈ જવાને કારણે શું થશે કે આપણે
ગંધને પારખી નથી શકતા કઈ બીજી જે ગંધ આવે છે ઓર બીકોઝ ધ પાર્ટસ ઓફ ધ સેમ મેનર તેવી જ રીતે ઓફ પંક્ચરિંગ એ પંક્ચરિંગને કારણે એ કાણા પડી જવાને કારણે ઓર ધ સેમ ફેશન એવી જ રીતે ઓફ વાઇબ્રેટિંગ તમારા જ્ઞાનતંતુ કાણા પડવાને કારણે વધારે વાઇબ્રેટ થવા લાગે છે હલવા લાગે છે વુડ ઓલ સ્મેલ ધ સેમ અને એને કારણે આપણને પછી બધી જ સ્મેલ છે એક સરખી લાગવા લાગે છે હાવેવર All such theories, આ પ્રકારની જે થિયરી છે આર યેટ ઓનલી સ્ટેજ ઓફ કન્જક્ચર તે હજી પણ અનુમાન ઉપર આધારિત છે કે આવું થતું હોવું જોઈએ એને સાબિત કરી શકાયું નથી અને માટે ગમે તેટલી ટેકનોલોજી આવશે પરંતુ બધા જ કદાચ શરીરના બધા જ અંગો શોધી કાઢીશું પરંતુ તમારું જે સ્મેલ રિસેપ્ટર્સ જે છે ગંધ પારખવા માટેના જે જ્ઞાન તંતુઓ છે તે બનવાના નથી અને એને કારણે કદાચ ભવિષ્યમાં બધી જ નોકરીઓ ચાલી જશે પરંતુ જે ચા ટેસ્ટર ચાને ટેસ્ટ કરવા વાળો તમે જોશો કેટલીક વાર તમે યુટ્યુબ પર જોશો અથવા તો એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી વાતા જ બોલે તો ચાને ચાખવા વાળા પણ હોય છે અને ચાખીને ચાને પોઈન્ટ આપે છે તો એની જોબ નહીં જશે પરફ્યુમ ટેસ્ટર હોય પરફ્યુમ જે હોય તેની ગંધ કેવી છે એને પરફ્યુમ કમ્પાઉન્ડર કહેવાય એ પરફ્યુમ કમ્પાઉન્ડર છે એની જોબ પણ જશે નહીં કારણ કે તે સીધી સીધી નાખતી કામ છે તદુપરાંત માસ્ટર શેફ એટલે શું જે મોટા રસોઈયા છે તમે જોયો છે મમ્મી પપ્પાને ક્યારેક ઘરમાં કે કોઈક મસાલો નાખતા પહેલાં સૂંઘે છે શું છે કેવો છે પછી તે નાખે છે એ ખાલી આપણને એવું લાગે છે કહેવામાં આવે છે કે આવું કરવું જોઈએ પણ તો એવું નથી પરંતુ એની તીવ્રતા માપવા માટે ખરેખર હોય છે વોટ એવર ધ મેકેનિઝમ ઓફ સ્મેલ ગંધ પારખવાનું મેકેનિઝમ ભલે ગમે તે હોય ધ સેન્સ ઇટસેલ્ફ મોસ્ટ રિમાર્કેબલ આ જે ઇન્દ્રિય છે તે ખૂબ જ રિમાર્કેબલ છે નોંધપાત્ર છે ઓલધો ભલે સમ હ્યુમન સેન્સીસ કેન બી આઉટડન કેટલીક માનવની ઇન્દ્રિયો જે છે તે બહાર નીકળી જશે બાય મેકેનિકલ ડિવાઇસીસ તેની જગ્યાએ મેકેનિકલ ડિવાઇસ આવી જશે સાંભળવા માટે મશીન મળે છે તમને ખબર હોય તો જે બેરા થઈ જાય સ્મેલ કેન નોટ પણ તો સ્મેલ કદી જશે નહીં ધ લિવિંગ નોઝ જીવતું નાક છે ઇઝ નોટ લાઇકલી ટુ બી રિપ્લેસ તેને બદલી શકાશે નહીં બાય એની નન લિવિંગ કોન્ટ્રીવન્સ કોઈ પણ નન લિવિંગ એટલે કે મૃત્યુ પામેલું નિર્જીવ કોઈ પણ નિર્જીવ વસ્તુ છે તેનાથી કન્ટ્રીવન્સનો મતલબ સામાન્ય રીતે કરામત તમે કોઈ કરામતથી તેને બહાર નહીં કરી શકો ઇન્ફોર્સિએબલ ફ્યુચર આવનારા ભવિષ્યની અંદર ધીસ ઇઝ વાય તેને કારણે ધ એજ ઓફ સુપરલેટિવ મેકેનિઝમ એજ એટલે કે યુગ એજનો મતલબ અહીંયા શું થશે યુગ અને સુપરલેટિવ એટલે કે શ્રેષ્ઠ ટર્મ સુપરલેટિવ ડિગ્રીની વાત નથી યંત્રોના શ્રેષ્ઠતમ યુગની અંદર પણ ધ માસ્ટર શેફ જે છે ફાઇવ સ્ટાર હોટલના જે રસોઈયા હોય તે ધ ટી ટેસ્ટર ચાનક ચાખવા વાળો એન્ડ ધ પરફ્યુમ કમ્પાઉન્ડર અને પરફ્યુમની ગંધ પારખવા વાળો આર લાઇક ટુ લી ટુ રિમેન ઇમ્યુન તે હંમેશ તે માટે ઇમ્યુન રહેશે તેમ જ રહેશે ટુ ધ પોસિબિલિટી ઓફ ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ અને કદાચ તેઓ ટેકનોલોજીકલી કદી પણ અનએમ્પ્લોયડ થશે નહીં એટલે એ લોકો કદી પણ ટેકનોલોજીની કારણે પોતાની જોબ ગુમાવશે નહીં ભલે લોકો ગુમાવી દેશે મિત્રો આ પણ ટેકનોલોજીથી તમે વિડીયો જુઓ છો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને જો આપણો વિડીયો પસંદ પડ્યો તો પ્લીઝ તેને લાઇક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ